કચ્છના અંજારે શહેરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમિત ચાવડાએ સરકારની અન્યાયકારી નીતિઓની ટીકા કરી ભાજપ પર વગ્ર વિગ્રહ ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત રાજ્યના મંત્રીઓ દ્વારા સરકારી જમીનો ખોટી રીતે સીટ બેસાડી હડપ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સિમ્બોલ પર ચૂંટાઈ એક ધારાસભ્ય, એક સંસદ સભ્ય, એક મુખ્યમંત્રી, એક વડાપ્રધાન બની શકે, બીજો કોઈ બની ના શકે. કોંગ્રેસ નો માણસ જ ગૃહમંત્રી બની શકે. એવું કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એમાં જ લોકોના ઘણા પ્રશ્નો હતા. તો તમે આજે આ શું કહેવા માંગો છો? આજે કાર્યકરો અંજાર શહેર તાલુકાના સ્થાનિક જનો સાથે સંવાદનો કાર્યક્રમ છે, અને આપણે સૌએ જોયું કે લોકો સરકાર સામે ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક બનેલો છે. અહીંના યુવાનોને રોજગારી નથી મળતી, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ નથી મળતા, દિવસે વીજળી નથી મળતી, અને ખાસ કરીને પાક વીમાથી ખેડૂતો વંચિત છે. સાથે સાથે રસ્તાના ગટરના કામો થતા નથી, ને સાથે જે થાય છે એમાં ભ્રષ્ટાચાર છે. અનેક મોટા માર્ગો છે જે 10-10 વર્ષથી અધૂરા છે, અને એના કારણે અકસ્માતો થાય છે. 2001માં જે અહીંયા ધરતીકંપમાં બાળકો અને અન્ય લોકો મૃત્યુ પામ્યા, એમના નામે જે સ્મારકને સ્મૃતિવન બનાવવાની જાહેરાત થઈ હતી, આજે 18 વર્ષ પછી પણ પૂર્ણ નથી થઈ. જમીન માપણીમાં મોટા કૌભાંડ છે, ને એમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા છે. આ તમામ ખેડૂતો, યુવાનો, મહિલાઓના પ્રશ્નો આજે લોકોએ રજૂ કર્યા છે, ને એનાથી સ્પષ્ટ છે કે ભાજપ સરકાર નિષ્ફળ છે. આ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેની લડાઈ કોંગ્રેસનો કાર્યકર આવનારા સમયમાં રસ્તા પર ઉતરી શકે છે.